સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે દુકાનમાં ઘૂસીને ચપ્પુથી કરાય જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ થયો છે। વાત છે રાણીતળાવ વિસ્તારની। રાણીતળાવ વિસ્તારમાં આવેલ પારસી શેરીની જે ટ્રેડર્સમાં કામ કરતા કારીગર દિલીપ મંડલે દુકાન પાસે રિક્ષા મૂકનાર રિક્ષા ચાલકને રિક્ષા હટાવવાનું કહેતા જ રિક્ષા ચાલક ઉશ્કેરાયો હતો ને રિક્ષા ચાલક ચપ્પુ લઈને દુકાનમાં ઘૂસી ગયો હતો ને દિલીપ મંડલ પર ઉપરા છાપરી ચપ્પુના ઘા મારીને ભાગી ગયો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। કિરીટભાઈ પ્રભુલાલ મોરબિયા। કિરીટભાઈ શું ઘટના બની હતી અને કઈ જગ્યા બનવા પામી? રાણીતળાવ પારસીશેરી ડબગરાની બાજુમાં ભાગળ પર ઘટના બની। અમારા માણસને પાર્કિંગ બાબત સામાન્ય રકઝક થઈ એની અંદર પેલા માણસે ચાર લાફા ઠોકી દીધા અને ટેમ્પર નુકસાન કર્યું। પછી એમ કીધું જોઈ લઈશ, પછી 15-20 મિનિટ પછી પાછો ચપ્પુ લઈને આવ્યો અને દુકાનની અંદર ઘૂસીને ચાર ઘા મારે માણસને અને માણસ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે। સારી છે ડોક્ટર ના કહેવા પ્રમાણે કે જાન નું જોખમ નથી, પણ અત્યારે ટૂંકમાં એને સર્જરી કરવી પડી છે। આગળની કાર્યવાહી ચાલુ છે એમ કીધું છે। હકીકતમાં એવું છે કે ભાઈ આ જય ટ્રેડર્સ કરીને જે દુકાન છે એમના સ્ટાફની પાર્કિંગ બાબત કંઈ સામાન્ય વાતચીત બોલાચાલી થઈ હશે। એમાં કોઈ રિક્ષાવાળો રિક્ષા ચાલક આવ્યો, એણે પહેલાં ત્યાંથી એને ચાર લાફા મારી દીધા, પછી દુકાનની અંદર આવીને ત્રણ ચાર ચપ્પુના ઘા મારી દીધા। એટલે અહીંયા ટ્રાફિકવાળા વિસ્તારમાં બધા વેપારીઓને હવે ખરેખર જીવના જોખમ જેવું ફીલ થઈ રહ્યું છે। અમે બધા વેપારીઓ અહીંયા ભેગા થયા છીએ કે ભાઈ આનું કંઈક અમે પોલીસ કમિશનર સાહેબને પણ રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આવી પાર્કિંગ જેવી સામાન્ય બાબતોમાં ગાળાગાળી બોલાચાલી અને મારામારી જેવું થઈ જાય અને કોઈ વ્યક્તિ જો દુકાનની અંદર ઘૂસીને ચપ્પુના ઘા મારી જાય આમાં અમારી વેપારીઓની શું સલામતી, એ ખરેખર ચિંતાનો વિષય છે। આ ઘટનામાં કઈ સીસીટીવી આવેલા છે? જી જી, એમની આ એમની દુકાનના સીસીટીવીમાં ક્લિયર આરોપી દેખાય છે, ચપ્પુના ત્રણ ચાર ઘા મારીને તરત ભાગી જાય છે। આજુબાજુની દુકાનોના સીસીટીવીમાં પણ આરોપી દેખાઈ રહેલો છે। પીળી ટી શર્ટ પહેરીને એક ભાઈ આવ્યા છે અને એ આવીને ફટાફટ આવીને ચપ્પુના ઘા મારીને નાસી જાય છે। એટલે આનામાં આ બાબતે પોલીસ કમિશનર સાહેબને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે તરત જ એક્શન લે અને આને જે પણ આની જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય એ પોલીસ સ્ટેશનમાં વાત કરીને જલ્દીથી આરોપીને પકડીને એને કડકમાં કડક સજા થાય અને કાનૂની કાર્યવાહી ઝડપી ગતિથી થાય એવું અમે નિવેદન આપીએ છીએ। સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે દુકાનમાં ઘૂસી ચપ્પુના ઘા મારી ભાગી છૂટેલા રિક્ષા ચાલક સામે તાત્કાલિક પગલાં લેવાશે કે કેમ તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।